नमस्ते विद्यार्थी मित्रों, केम छो? गुड मॉर्निंग। धारी लो के तमारा घरे गेस्ट आव्या छे अने हवे एक गेस्ट ने तमे कही रह्या छो, शू लेशो साहेब आजे? काका शू लेशो, चा के कॉफी? बे ऑप्शन आप्या। ए गेस्ट सिलेक्शन तो एकनुं ज करवानुं छे, पण ऑप्शन केटला आप्या छे? बे। एवी ज रीते વેકેશન પડવાની તૈયારી હોય એટલે તમે ફાધરને કહેશો, પપ્પા ચલો ને આ વખતે બહાર ફરવા જઈએ। જો કે તે તો ઘણું બધું વેકેશન જ છે, ઘરે બેઠા બેઠા બધા વેકેશનનો સરસ લાંબી મજા લઈ લીધી છે। પણ ધારી લો કે એક સરસ મોટું વેકેશન આવતું હોય ત્યારે તમે તમારા ફાધરને કહેશો, પપ્પા ચાલો ને ફરવા જઈએ। એટલે પપ્પા શું કહે છે ખબર છે બેટા? કે ક્યાં જવું છે ફરવા માટે? સૌરાષ્ટ્ર જવું છે કે પછી આપણે ફરવા કચ્છ જવું છે? તો તમને કેટલા ઓપ્શન આપ્યા છે? બે। તો આ જે વસ્તુ છે, સામેવાળા વ્યક્તિને આપણે ઓપ્શન આપીએ છીએ। આપણી પાસે લખવા માટે કંઈ હોય ને, અત્યારે સાહેબ ભણાવતા હોય, ક્લાસમાં તમે બેઠા હો, સાહેબ ભણાવતા હોય અને તમારી પાસે પેન કે પેન્સિલ કંઈ જ નથી, ભૂલી ગયા છો, બાજુવાળાને કહેશો, એ એક પેન કે પેન્સિલ આપને, પેન કે પેન્સિલ આપને, બેમાંથી કંઈ પણ એક, તો એ બેમાંથી આપશે। એટલે આપણે એને કેટલા ઓપ્શન આપ્યા છે? બે। તો આજનો આપણો ટોપિક આ જ છે, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઈસ। And I, Mehul Patel, welcome you at Mehul Patel's English Zone. જો મિત્રો તમને આપણો આ વિડીયોમાં મજા આવતી હોય તો બને એટલા વિડીયોને સબસ્ક્રાઇબ કરો, બીજા મિત્રો સુધી આપવાનો કે મોકલવાનો પ્રયત્ન કરો। Expressing alternative choice, આને બોલાય છે alternative, not alternative. ઓલ્ટરનેટિવ ચોઈસ, આનો મતલબ છે બે ચોઈસ। જોઈએ આ કઈ રીતે છે। તમને જનરલી ખ્યાલ છે, ચાલી ગયેલા ટોપિક્સ છે તમારા ધોરણ 8 કે 9 માં આવતા હતા। એક છે ઓર, સેકન્ડ છે આઈધર ઓર, અને થર્ડ છે નાઈધર નોર। ઓર અને આઈધર ઓર નો મતલબ છે બે વિકલ્પ માંથી એક, બેમાંથી આપણે એકની પસંદગી કરવાનું કહીએ છીએ। ચલો ફરવા જઈએ, ક્યાં? ગોવા જઈશું કે દીવ જઈશું? તો બેમાંથી એકની પસંદગી। એ પપ્પા મારે કાલે રમવું છે તમારી સાથે, એટલે પપ્પા કહે છે બેટા ચેસ રમીશ કે કેરમ? તો પણ બેમાંથી એકની પસંદગી। પણ પપ્પા એમ કહે છે બેટા સાંજે તારી એક્ઝામ લેવાની છે આજે, પપ્પા કયા સબ્જેક્ટની એક્ઝામ લેશો, ગણિતની કે વિજ્ઞાનની? તો પણ પાછા બે ઓપ્શન। તો આ છે વૈકલ્પિક પસંદગી, એટલે એને કહેવાય ઓલ્ટરનેટિવ। એટલે ઓર અને આઈધર ઓર એ બેમાંથી એકની પસંદગી દર્શાવે છે, જ્યારે નાઈધર નોર એ શબ્દ પોતે જ નકારાત્મક મિનિંગ ધરાવે છે, નકારાત્મક, બેમાંથી એક પણ નહીં। બેમાંથી એક પણ નહીં, આપણે પપ્પાને કહીએ પપ્પા શેની પરીક્ષા લેશો, ગણિતની કે વિજ્ઞાનની?
ન ગણિત ન વિજ્ઞાન ઇંગ્લિશ. ચાલો ફરવા જઈએ. ગોવા જઈશું કે દીવ? નથી ગોવા જવું કે નથી દીવ જવું? તો આ બંનેમાંથી એક પણ નહીં, એનો મિનિંગ દર્શાવે છે નાઈધર નોર. જો એક સેન્ટેન્સ છે, કપિલ વિલ ટેક ટી ઓર કોફી. કપિલ ચા લેશે અથવા કોફી લેશે. મતલબ થાય છે અથવા. કા તો આપણે શબ્દ આમ તો બોલતા નથી, આ પ્યોર આપણી પોતાની ભાષા છે, હું ચા કા તો કોફી લઈશ, પણ એવું નહીં કહેવાનું. અથવા શબ્દ વધારે સુટેબલ છે. આ જ વાક્યને આઈધર ઓર થી લખવું હોય તો કપિલ વિલ ટેક આઈધર ટી ઓર કોફી. કપિલ કાં તો ચા લેશે અથવા કોફી લેશે. જો આ વૈકલ્પિક કન્જંક્શન છે, એટલે કે આ જે બે વિકલ્પ છે એ બે વિકલ્પ ઓરની આગળ અને પાછળ મુકાય, એ જ રીતે આઈધરની પછી એક વિકલ્પ અને ઓરની પછી બીજો વિકલ્પ, આઈધર ટી ઓર કોફી. નથી ચા લેવી કે નથી કોફી લેવી. કપિલ વિલ ટેક નાઈધર ટી નોર કોફી. કપિલ ચા પણ નહીં લે અને કોફી પણ લેશે નહીં. એટલે તમારા જે બે વિકલ્પ હોય છે એ વિકલ્પની પ્રોપર જગ્યા છે આ. અહીં તમારે બે વિકલ્પ લખવાના છે, વિકલ્પ નંબર 1 અને વિકલ્પ નંબર 2. 1 એન્ડ 2. એ જ રીતે અહીં વિકલ્પ નંબર 1, વિકલ્પ નંબર 2. આપણે બીજા એક્ઝામ્પલ આગળ જોઈએ છીએ. એમસીક્યુ બેચ તમારા પ્રશ્નો કેવી રીતે આવે એ જોઈ લઈએ. નિરાલી પૂછે છે, વિથ વિચ એક્ટર વુડ યુ લાઈક ટુ એક્ટ? કયા એક્ટર સાથે તારે એક્ટ કરવી વધારે ગમે? તો કોમલ ઓલ્ટરનેટિવ ચોઈસ આપે છે. એનો મતલબ કાં તો આ એક્ટર હોય તો પણ ચાલે, અથવા તો આ એક્ટર હોય તો પણ ચાલે. એટલે બે એક્ટરના નામ હશે. જોજો મિત્રો, પહેલા જોઈ લઈએ. આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્ટ વિથ એની એક્ટર, રોંગ. આપણે તો એ જ જોવાનું છે કે ઓર, આઈધર ઓર કે નાઈધર નોર. અને એ મહત્વની વસ્તુ છે, આઈધર સાથે ઓર આવે, નાઈધર સાથે નોર આવે. આ પણ નહીં અને આ પણ નહીં. જો અહીંયા છે આઈધર વિથ અમિતાભ ઓર વિથ અક્ષય. વોટ હેવ યુ પ્લાન્ડ ફોર ધ સમર વેકેશન? સમર વેકેશનનો પ્લાન કયો છે? વુડ રાધર, ઇટ ઇઝ રોંગ. પ્રિફર, ઇટ ઇઝ રોંગ. ફિક્સ કહે છે અહીંયા કે માત્ર અને માત્ર ઉદયપુર જવું છે, આ પણ રોંગ છે. અહીં પ્રિફર કરવું એટલે કે પોતાની પસંદગી સીધે સીધી આપે છે કે મારે મહાબલેશ્વર જવું છે, એ પણ રોંગ છે. ઓલ્ટરનેટિવ ચોઈસ એટલે બે વિકલ્પ હોવા જોઈએ. I will visit either Kashmir or Goa. બે ઓપ્શન છે, કાં તો કાશ્મીર અથવા તો ગોવા. રાઈટ.
Join the sentence with either or neither nor. आपेला सेंटेंस ने आइधर और अथवा तो नाइधर नॉर थी जोड़वानू छे। जो इलिए आ बाबतो बोर्ड मा के पेपर मा पूछाती नथी, पण आपड़ा टॉपिक मा परफेक्शन लववा माटे, आपड़ा टॉपिक ने पावरफुल बनावा माटे आ बधी बाबतो आपणने आवडती होवी जोईए। Either or के neither nor, either साथे or ज आवे अने neither साथे nor आवे, पहला ए समझो। बीजु के neither ए पोते ज नकारात्मक मीनिंग छे, ए पोते नकारात्मक भावार्थ दर्शावे छे। विवेक कैन सिंग, इफ नॉट ही कैन डांस। बबीता मे स्पीक इंग्लिश, शी मे स्पीक लेटिन। यू कैन हैव केक्स, यू कैन हैव बिस्किट्स। एंड आई एम नॉट श्योर अमित विल कम विथ यू, स्नेहा मे बी। હવે જોઈ લઈએ આપણે વાક્યો, પહેલા એ વિચારવાનું કે વાક્ય જોડાશે શેનાથી, આઈધર ઓર થી કે નાઈધર નોર થી, બેમાંથી એકની વાત હોય તો આઈધર ઓર, એટલે બેમાંથી એક પણ નહીં, નેગેટિવ મીનિંગ, તો નાઈધર નોર। જોઈ લો, વિવેક કેન સિંગ, વિવેક ગાઈ શકે, ઇફ નોટ જો એ ન ગાઈ શકે તો, હી કેન ડાન્સ તે ડાન્સ તો કરી શકે, એનો મતલબ એવો છે બેમાંથી એકની પસંદગી છે, કાં તો એ ગાઈ શકશે અથવા ડાન્સ કરી શકશે, એટલે આઈધર ઓર આપણું ઓપ્શન છે અહીંયા। વિવેક કેન, ઓપ્શન નંબર વન સિંગ એન્ડ ઓપ્શન નંબર ટુ ડાન્સ, તો વિવેક કેન આઈધર સિંગ ઓર ડાન્સ। બબીતા મે સ્પીક ઇંગ્લિશ, મે નો મતલબ શું છે? નોટ શ્યોર, કદાચ બબીતા કદાચ ઇંગ્લિશ બોલે। અય્યર ભાઈની બબીતા છે, હવે એ તો તારે તારે જમી પર ક્યાં, તારક મહેતાની વાત છે, તારક મહેતામાં જે બબીતા છે તો માત્ર હિન્દી અને ઇંગ્લિશ જ બોલે છે, મદ્રાસી તો આવડતું હશે, પણ આપણે વાત કરીએ છીએ કે બબીતા મે સ્પીક ઇંગ્લિશ, શી મે સ્પીક લેટિન, લેટિન પણ બોલે, બેમાંથી એક, તો બબીતા મે સ્પીક ઓપ્શન નંબર વન ઇંગ્લિશ એન્ડ ઓપ્શન નંબર ટુ લેટિન। Either English or Latin, you can have cakes and you can have biscuits। ઓપ્શન વન એન્ડ ટુ તમારી પાસે, કેક પણ હોઈ શકે, બિસ્કિટ પણ હોઈ શકે, બંનેમાંથી એક। યુ કેન હેવ
आइधर ऑप्शन नंबर वन और ऑप्शन नंबर टू। तमने ख्याल आवी गयो आइधर केक्स और बिस्किट्स। थोड़ी प्रेक्टिस करशो तो वधारे जल्दी ख्याल आवशे। आई एम नॉट श्योर अमित विल कम विथ यू स्नेहा मे बी। हूँ श्योर नहीं अमित तमारी साथे आवे स्नेहा मे बी स्नेहा पण आवे। तो अमित आवशे स्नेहा आवशे बे नहीं पण बे माथी एक आवे। अहीं एवुं बने छे के तमारा ऑप्शन में अमित अने स्नेहा छे। तो आई एम नॉट श्योर आइधर ऑप्शन नंबर एक कौन छे अमित और ऑप्शन नंबर टू स्नेहा। आइधर अमित और स्नेहा विल कम विथ यू। अभी इज नॉट एट होम। अभी घरे नथी। रवि इज नॉट एट होम। रवि पण घरे नथी। नथी अभी घरे के नथी रवि घरे बेमाथी कोई ज घरे नथी। नकारात्मक मीनिंग विचारी लो शू आवे। विकी कांट ड्राइव अ कार। विकी कार ड्राइव करी सकतो नथी। He can't drive a bus. ते बस पन ड्राइव करी सकतो नथी। Negative meaning छे। Sunil does not play chess. Sunil chess रमतो नथी। He does not play cricket. ते cricket रमतो नथी। बेमाथी कई ज रमतो नथी। Jasmine didn't draw the pictures. जास्मीने ए पिक्चर्स ड्रो नथी कर्या। आई ऑल्सो डिड नॉट ड्रो। मैं पण ए ड्रो नथी कर्या। तो कोणे कर्या? हवे तो जेने कर्या हशे एनी वात छे। पण अहीं आपणे आ वाक्य शेनाथी जोडवाना छे ते जोवानुं छे। नेगेटिव मीनिंग धरावे छे। કયો મીનિંગ છે? નેગેટિવ। તો નાઈધર નોર। પરંતુ જ્યારે આપણે નાઈધર નોર યુઝ કરતા હોઈએ ત્યારે નોટ દૂર કરવું પડે એ તમને ને મને બધાને આઈડિયા છે। તો અહીં ઓપ્શન કયું છે? અભી પણ નથી, રવિ પણ નથી, અહીં કરતા એ તમારું ઓપ્શન છે નાઈધર અભી। નોર રવિ નાઈધર ઓપ્શન નંબર વન નોર ઓપ્શન નંબર ટુ। इज नॉट ने तमारे दूर करवानो छे कारण के नाइधर नोर मा नॉट नो मीनिंग छुपायेलो छे। एट होम विवेक कांट ड्राइव अ कार। ही कांट ड्राइव अ बस। कई बे वस्तु ड्राइव नथी करी सकतो। अ कार अ बस। विकी कांटना स्थाने आवशे केन ड्राइव। नाइधर
अकार नाइदर अकार नॉर अबस एक कार के बस ड्राइव करी सकतो नथी। सुनील डज नॉट प्ले चेस। हवे मित्रों थोड़ू ग्रामेटिकल एक टॉपिक छे नु ध्यान आपजो अंदर ज। सुनील चेस रमतो नथी। ही डज नॉट प्ले क्रिकेट। ते क्रिकेट पण रमतो नथी। बन्ने नथी रमतो। कदाच फूटबॉल रमतो हशे, वॉलीबॉल रमतो हशे, कबड्डी रमतो हशे, खो खो रमतो हशे, पण आ बे तो नथी ज रमतो। सुनील હવે ખૂબ મહત્વની અને જરૂરિયાતવાળી બાબત છે, માત્ર એ ઓલ્ટરનેટિવ ચોઇસ માટે નથી, ગ્રામેટિકલ આ નિયમ છે। ડઝ નોટ દૂર કરીએ તો પ્લેનું થઈ જાય ઓટોમેટિક પ્લેસ। જો ડુ નોટ દૂર કરતા હોય ને તો ડુ એ મૂળરૂપ સજેસ્ટ કરે છે। डज नॉट दूर करता होइए तो डज ए एसके ईएस वाळू रूप सजेस्ट करे छे। तमारे सीधू ज एने एसके ईएस वाळा रूप में कन्वर्ट करवू पड़े। अने ज्यारे डीड नॉट दूर करवानू आवशे तो समझो के डीड नॉट ए पास्ट टेन्स सजेस्ट करे छे, एटले तमारे अहीं सीधू ज भूतकाळनू रूप करवानू आवशे। ड्रोनू भूतकाळ जे थाय छे ते ड्र्यू। આ ક્વેશ્ચન આન્સર હોય ને તો પણ જરૂરિયાત છે કે ડઝ થી પ્રશ્ન હોય તો જવાબમાં એસકે ઈએસ વાળું રૂપ આવે, ડીડ થી સવાલ હોય તો જવાબમાં ભૂતકાળનું રૂપ આવે। તો સુનિલ પ્લેઝ શું રમે છે? નાઈધર ચેસ। નોર ક્રિકેટ। જાસ્મીને પિક્ચર નથી દોર્યા, મેં પણ નથી દોર્યા, અહીં તો સબ્જેક્ટ એ પોતે જ। તો નાઈધર જાસ્મીન નોર આઈ, ના જાસ્મીન ન મેં, પણ મેં પહેલા વાત કરી એ પ્રમાણે ડીડન્ટ છે એટલે સીધું જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડ્રીવ। ધ પિક્ચર્સ તો આ થયું કે કન્વર્ટ કેવી રીતે કરવું। હવે જુઓ પ્રશ્ન પેપરમાં આ ટાઈપના વાક્યો આવે તો જવાબ કેવી રીતે લખવા, હાઉ ટુ કમ્પ્લીટ અ સેન્ટેન્સ। ફર્સ્ટ, ઇન્દ્રજીત વિલ આઈધર। સાહેબ શું કરવાનું આમાં? આઈધર છે, આઈધર ઓર, ઇન્દ્રજીત આઈધર કાં તો ક્રિકેટ રમશે અથવા તો ઘરે સૂઈ જશે, બે ઓપ્શન છે। આઈધર પ્લે ચેસ ઓર સ્લીપ, તો બે ઓપ્શન, કાં તો એ ચેસ રમે અથવા તો સુઈ જાય। સાહેબ મારે ચેસ નથી લખવું, કોઈ વાંધો નહીં, આઈધર પ્લે ઓર સ્લીપ,
आइधर रवि और श्याम। हवे एक वस्तु बहु ध्यान आपवानी छे, हेल्पिंग वर्ब। जनरली ये भूल थाय छे आपणा द्वारा। साहेब अहीं एक अने एक बे, का तो रवि अथवा तो श्याम, आवी वात छे। इज एक वचन आवे, आज वस्तु और मां लागू पड़े, आइधर और मां लागू पड़े, नाइधर नॉर मां लागू पड़े। अने एज वस्तु एक टॉपिक छे बीजो, नॉट ओनली बट ऑल्सो। और अहिया क्यू नाम छे ए ऊपर डिपेंड रहीने तमारू टू बी इज एक वचन अथवा तो आर बहुवचन आवे। पण आज नामनू महत्व छे, आगर एक वचन होय के बहुवचन एनाथी कोई ज फरक पड़तो नथी। आइधर रवि और सनी आ एक वचन छे तो शू आवे, इज। आइधर रवि और हिज फ्रेंड्स बहुवचन छे एटले शू आवे, आर। फरी जोई लिए, आइधर रवि और हिज कजिन एनो एक पित्राई भाई तो टू बी शू आवे, इज आवे। केम? आ एक वचन छे, परंतु पित्राई भाई एक नथी, बे त्रण चार छे। कजिन्स बहुवचन आप्यू छे तो त्या आवशे टू बी तरीके आर। तो आ याद राखू, आइधर ओर, नाइधर नोर, और नॉट ओनली बट ऑल्सो। के अहीं सेकंड विकल्प मां जे नाम लखाय छे ए एक वचन के बहुवचन प्रमाणे अहीं तमारे टू बी एटले के हेल्पिंग वर्ब इज के आर, भूतकाळ होय तो वॉज के वर मुकवानुं थाय। અને વિલ તો વિલ તો દરેકમાં મૂકાય છે ભવિષ્યકાળ ઇન્ડિકેટ કરવા માટે। આઈધર રવિ ઓર કવિ વિલ કમ ટુમોરો। હવે વિલ મૂકવું હોય તો તમારે એક વચન કે બહુવચન જોવાની જરૂરિયાત જ નથી। યુ કેન કોલ મી, તમે મને બોલાવી શકો યાર। આઈધર યોર ફ્રેન્ડ, એક મિત્ર કહી શકો, ઓર અ ફેમિલી મેમ્બર, એક ઘરનો સભ્ય કહી શકો, ટીચર કહી શકો, તમે મને બોલાવી શકો છો કોઈ પણ નામે। યુ કેન કોલ મી આઈધર અ ફ્રેન્ડ और अ फैमिली मेंबर। माय पापा विल गिव मी, पप्पा मने आपसे आज सांजे। वे शू आपसे श्योर नथी। वे अहिया जो एक वस्तु भी श्योर नथी, क्या वाक्य आइधर थी बनावू छे के नाइधर थी। તમે આઈધરથી બનાવી શકો, માય પાપા વિલ ગીવ મી, આઈધર અ મોબાઈલ ઓર અ લેપટોપ।
ધારા કેન નાઇધર નકારાત્મક મિનિંગ છે નાઇધર છે એટલે પહેલા એ મગજમાં લખી લો કે નાઇધર નોર આવશે ધારા કેન નાઇધર હવે ક્રિયા મૂકી દઈએ ધારા કેન નાઇધર રીડ નોર સ્લીપ ધારા ઊંઘી પણ ન શકે વાંચી પણ ન શકે કે મને ટીવી જોવું છે ધારા કેન નાઇધર ગો ધારા જઈ પણ ના શકે નાઇધર ટેક રેસ્ટ આરામ પણ કરી ન શકે બે ઓપ્શન બંને નેગેટિવ મિનિંગ છે આ બંનેમાંથી એક કઈ જ ન કરી શકે પરંતુ જો અહીં એમ આપ્યું હોય ધારા કેન ઇટ નાઇધર તો હવે ઇટ એટલે ખાવું તો કોઈ બે જમવાની વસ્તુના નામ લખવાના છે ધારા કેન ઇટ નાઇધર પીઝા નોર દાબેલી કારણ કે એના માટે ઘરે ફર્સ્ટ ક્લાસ વગારેલી ખીચડી બનાવી છે ખાઈ તો શકે બહાર જઈ તો શકે ઘરની બહાર ના ખાવા દઉં નાઇધર પીઝા નોર દાબેલી કેમ અહીં ક્રિયા છે ઇટ જય નાઇધર વેન્ટ જય જશે જય નાઇધર વેન્ટ એ જશે પણ નહીં નોર કે રોટ હોમવર્ક પણ નહીં કરે અહીં ક્રિયા એ તમારા ઓપ્શનમાં છે જય ગયો પણ નહીં અને હોમવર્ક પણ ના કર્યું મતલબ એવો થાય જય ત્યાં ગયો પણ નહીં અને હોમવર્ક પણ ના કર્યું તમે બીજી પદ્ધતિથી પણ વાક્યો બનાવી શકો ઓપ્શન એટલે કે વિકલ્પો તમે તમારી રીતે મૂકી શકો પણ યાદ એ રાખવાનું કે આઈધર સાથે ઓર આવે અને નાઇધર સાથે નોર આવે ખ્યાલ આવી ગયો સેલ્ફ પ્રેક્ટિસ આ વાક્યો તમારે તમારી જાતે જ બનાવવાના છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ આજના વિડીયોમાં ઓલ્ટરનેટિવ ચોઇસની સરસ મજાની આપણે માહિતી મેળવી આશા રાખું કે આ વિકલ્પો તમે આ વાક્યો તમે જાતે ખૂબ સારો પ્રયત્ન કરીને સાચા લખવાનો ખૂબ પ્રયત્ન કરશો અને જો ક્યાંય તકલીફ રહી જાય તો તમે મને વોટ્સએપ દ્વારા કે કોલ કરીને પણ પૂછી શકો છો નમસ્તે